બાંધકામ અંગેની નોટિસ આપવા માટેની નોંધ કરવા સૌ પ્રથમ બાંધકામ ઓપ્શન મેનુમાં ક્લિક કરો ત્યારબાદ નોટિસ મેનુ ક્લિક કરવાથી બાંધકામ અંગેની નોટિસ આપવા માટેની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે નોટિસની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો ત્યારબાદ નોટિસ આપ્યાની તારીખ લખો ત્યારબાદ અરજી કર્યાનો ફોર્મ નંબર રજીસ્ટ્રેશન નંબર લખો રજિસ્ટ્રેશન નંબર લખીને તે બોક્સમાંથી નીકળતા જે ફોર્મ નંબર હશે તેના મુજબ અરજી કર્યાની માહિતી આવી જશે જો રજીસ્ટ્રેશન નંબર બરાબર નહીં હોય તો તે રજિસ્ટ્રેશન નંબર બરાબર લખો તેવો મેસેજ આપી દેશે અરજી કરનારનું નામ રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે જો તમારે બદલાવો હોય તો બદલી શકશો રે સ નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે જો તમારે બદલાવો હોય તો બદલી શકો છો ટીપી સ્કીમ નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે જો તમારે બદલાવવો હોય તો બદલી શકશો નંબર નંબર રજિસ્ટ્રેશન મુજબ આવી જશે એ પણ જો તમારે બદલાવવો હોય તો બદલી શકશો ફાઇનલ પ્લોટ નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે તમારે બદલાવવો હોય તો બદલી શકશો જા એ એન કે પવડી નંબર રજિસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે જો તમારે બદલાવો હોય તો બદલી શકશો અરજી કરનારનું સરનામું રજીસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે તમારે બદલવું હોય તો બદલી શકશો ત્યારબાદ શહેર લખો પિનકોડ લખો નંબર રજીસ્ટ્રેશન નંબર મુજબ આવી જશે તમારે બદલવો હોય તો બદલી શકશો ત્યારબાદ બાંધકામની વિગત લખો ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા બાંધકામ અંગેની નોટિસની નોંધ થઈ જશે